વાવ પંથકમાં ઘૂસી આવેલા દીપડાને લઈ વન વિભાગ સક્રિય બની ગયું છે અને દીપડાને ઝડપી પાડવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે શનિવારે મોડી રાત સુધી દીપડાનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હોવા છતાં દીપડાનો કોઈ જ પતો ના લાગતા વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. દીપડો વાવના નાલોદર નજીક હોવાની લોકોએ જાણકારી આપતા મોડી રાત સુધી વન વિભાગે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. શનિવારે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ આજે વાવ તાલુકાના ચોથાણ નિસળામાંથી ઘાત લગાવીને બેઠેલો દીપડો હિંસક બની ગયો હતો અને બે લોકોના શિકાર બનાવ્યા છે. દીપડાએ કરેલા હુમલામાં એક સ્થાનિક રહીશ છે, જ્યારે એક વન વિભાગનો ચોકીદાર છે. દીપડાએ વન વિભાગના ચોકીદાર પર હુમલો કરતા ચોકીદારને બચાવવા ગયેલો એક યુવક પણ દીપડાના હુમલાનો શિકાર થયો છે. આ ઘટનાને પગલે દીપડાથી ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દીપડાએ જે બે લોકો પર હુમલો કર્યો છે તેમાં એક વન વિભાગનો ચોકીદાર ગંગારામભાઈ બ્રાહ્મણ છે, જ્યારે ચોકીદારને બચાવવા માટે ગયેલા ઈશ્વર ઠાકોર નામનો યુવક પણ ઇજાગ્રસ્ત થયો છે.